राजकोट जिलेना जस्तण गाममां राजकारण गरमायुं। भाजपना नेताओ आमने सामने रोड पर उतर्या। भाजपना थया बे भाग। जस्तण नगरपालिका वोर्ड नंबर 3 मां जिलेश्वर पार्कनी फरते डामोर रोडनुं काम चालू छे, त्यारे जस्तण वोर्ड नंबर 3 ना भाजप कार्यकर अने गढ टर्म शहेरना भाजप उपप्रमुख शैलेशभाई राठौड़े तेना पक्षना नगरपालिकाना प्रमुख रमाबेन मकड़ाने फोन करीने जणाव्युं के डामोर रोडनुं काम नबळुं थाय छे, तेने बंद करवानुं कहेता तेमणे उड़ा जवाब आप्यो हतो। त्यारबाद शैलेशभाई अने प्रमुख वच्चे उग्र बोलाचाली थयेल हती। પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબે મામલો થાળે પાડ્યો હતો। આજે બનાવ એવો બન્યો કે વોર્ડ નંબર 3 માં જિલેશ્વર પાર્કની જે બગીચાની ગોળાઈ છે એમાં જે રોડનું કામ ચાલી રહ્યું છે એમાં લઈને કામગીરી નબળી હતી, જેથી જે આજ હું 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો એક સક્રિય કાર્યકર છું અને અમારે અહીંયા બોર્ડ છે એ જે છે ભાજપનું છે અને અમે કાયમિક માટે સંસદની ચૂંટણી હોય તો ભલે કે ધારાસભાની ચૂંટણી હોય તો ભલે કે કોઈ સામાન્ય ચૂંટણી હોય તો ભલે નગરપાલિકાની અમે કાયમિક માટે સતત ભાજપ માટે કામ કર્યું છે એક સક્રિય કાર્યકર તરીકે। તો પછી આ લોકો અમારો પણ અવાજ નથી સાંભળતા, જે અમારે નગરપાલિકાના અત્યારે હાલ રમાબેન પ્રમુખ જે છે નગરપાલિકાના એને જે આપણે વાત કરી કે ભાઈ તમે અહીંયા આવો અને પરિસ્થિતિ જોઈ જુઓ તો એમને ધમકી મારે છે કે તમારે જે કરવું હોય કરી લ્યો, કામ જે થવાનું છે એ થવાનું છે। અમારા આગેવાન છે બોગરા સાહેબ અહીંના, જેને અમે રજૂઆત કરી તો એણે પણ અમને એવું કીધું કે ભાઈ આ જે રોડ છે એ ફ્રીમાં થાય છે, એનું કોઈ આપણે ટેન્ડરિંગ નથી ક્યાંય, તો આ ટેન્ડર વગરનું આ કાંઈ આવડું મોટું કામ છે એ થતું હશે? પછી ત્યાર પછી આપણે એમને રજૂઆત કરી તો એ પોલીસની ગાડી મોકલીને અમને ધમકાવવાની કોશિશ કરે છે નગરપાલિકાના પ્રમુખ રમાબેન। જસદણ નગરપાલિકાના પ્રમુખ રમાબેન મકવાણા અને ભાજપ કાર્યકર વચ્ચે બોલાચાલી થતા જસદણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। પાલિકા પ્રમુખ વિરુદ્ધ ભાજપના નગરસેવક પંકજ ચાવ આવ્યા, તેમજ હાલ જસદણ માર્કેટ યાર્ડના ભાજપની વેપારી પેનલમાંથી ચૂંટાયેલા ડાયરેક્ટર મહાવીર ધાધલ સહિત 35 ભાજપના કાર્યકરોએ જસદણ મામલતદાર સાહેબ તેમજ ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અને રોડનું કામ બંધ કરવા દેવાની માંગ કરેલ હતી। નગરપાલિકા કચેરી જસદણ મારફત રોડના કામ ચાલે છે, એમાં જિલેશ્વર પાર્ક વોર્ડ નંબર 3 માં બગીચાની આસપાસમાં જે ડામર રોડનું કામ ચાલે છે એના અનુસંધાને સ્થાનિક રહીશોએ આજરોજ આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર મુજબ જે કંઈ એમની રજૂઆત છે એ મુજબ અમે સ્થાનિક એન્જિનિયર મારફત તપાસ કરાવી યોગ્ય પગલાં ભરીશું। 2017ની વિધાનસભાની ચૂંટણી માથે ત્યારે ભાજપની આંતરિક વિવાદો પ્રજાની વચ્ચે આવતા શું લોકો ભાજપની સાથે ઊભા રહેશે, કાર્યકરો ભાજપની સાથે ઊભા રહેશે? કારણ આ અગાઉ પણ પાણી પ્રશ્ને મહિલાઓએ રજૂઆત કરી તો જેલના સળિયા ગણાવ્યા હતા। ભાજપના અંદરોઅંદરની લડાઈમાં કોંગ્રેસ શું કહે છે? આજની રજૂઆત અમારા વોર્ડ નંબર 3 માં જિલેશ્વર પાર્ક વિસ્તારમાં એક રોડનું કામ ચાલુ છે, એ રોડનું કામ નીચે મેટલિંગ કે કોઈ પણ જાતનું લેવલિંગ કર્યા વગર પાણી નિકાલની વ્યવસ્થા કર્યા વગર કામ કરતા એટલે વિસ્તારવાળાએ કામ અટકાવ્યું હતું અને આ વિસ્તારના કોર્પોરેટર તરીકે એ લોકોએ મને જાણ કરી એટલે હું વિસ્તારવાળાને લઈ અને ધાનાણી સાહેબને આવેદનપત્ર દેવા માટે અમે આવેલા છીએ। બીજા નંબરમાં સાહેબ, જે વોર્ડ નંબર 3ની અંદર કોઈ પણ નાગરિક છે એને કોઈ કામગીરી નબળી થતી હોય તો એક નાગરિક તરીકે એને અવાજ ઉઠાવવાનો હક છે? આખા ભારતમાં બધા સ્વતંત્ર છે અને ક્યાંય પણ કોઈ પણ કામ નબળું થતું હોય તો એને એનો હક છે કે રજૂઆત કરવી જોઈએ અને કરવાની એ હોય છે। નગરપાલિકાના જે પ્રમુખ છે એ જસદણના પ્રથમ નાગરિક કહેવાય અને એ એક માણસનો જે બુલંદ અવાજ છે એ દબાવીને ધમકી મારે છે, તો એ માટે શું કરવું જોઈએ? એના માટે મને શું બનાવ બન્યો છે ખ્યાલ નથી, પણ કોઈનો અવાજ દબાવવો એ આ સ્વતંત્ર દેશમાં કાયદા વિરુદ્ધની વાત છે। ભાજપ જો આ વિવાદમાં કાર્યકરો નહીં સાંભળે તો આવનારી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારે નુકસાની થવાની સંભાવના। આજે જે આ બગીચા પાસે રોડ બની રહ્યો છે એ વર્ષથી પહેલાં બન્યો જ હતો જસદણ નગરપાલિકામાં આ રોડ, એની માથેથી આ જસદણ નગરપાલિકાના બધા સત્તાધીશોને ભાજપનાને ભ્રષ્ટાચાર કરવો છે ને એટલે આ રોડ પાસ કર્યો છે અને અત્યારે આ નગરપાલિકા રહી ને એ પૈસામાં અત્યારે બેફામ છે, ગમે ત્યાંથી લૂંટી લેવું છે, હવે એનો સમય પૂરો થઈ ગયો છે, હવે એની પાસે કોઈ છે નહીં અને અત્યારના કાર્યકારી પ્રમુખ છે ને એમને લઈ જ લેવું છે બધીએથી, એટલે અત્યારે ભ્રષ્ટાચાર કરવા માટે અત્યારના આ વિસ્તારના લોકોએ જે અવાજ ઉઠાવ્યો હતો ને આ અવાજને દબાવવા હાટું અત્યારે અહીંયા પોલીસ મોકલવામાં આવી એ લોકોને દબાવવા માટેની, જે ખરેખર આ લોકશાહી વિરુદ્ધનું કૃત્ય છે અને અમે આને કોંગ્રેસ વખોડીએ છીએ। તો આ રિપોર્ટ હતો નમુસ્તાન ન્યૂઝ ચેનલના રિપોર્ટર દુર્ગેશ કુબાવત જસદણથી।